મને એ વાતનો ખૂબ આનંદ છે કે 8 વર્ષ પહેલાં બાપુ મેં એક આર્ટિકલ લખ્યો હતો જેનું ટાઇટલ હતું ટકી રહેજો, જમાનો સરકારી શાળાઓનો આવવાનો જ છે. આજથી લગભગ 59 વર્ષ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળા નંબર 22 રાજકોટમાં ભણીને, પછી એક સાવ ગરીબ વિસ્તારની ગ્રાન્ટેડ શાળામાં ભણીને આગળ આવેલો એક વિદ્યાર્થી આજે તમારી સાથે અત્યારે વાત કરી રહ્યો છે. મને આનંદ એ વાતનો છે કે સામાન્ય રીતે વિવેચકો અને આલોચકોથી દૂર રહેનારા રાજકારણના લોકો આવો કોઈ સમારંભ યોજે છે અને એમાં આગ્રહપૂર્વક તમે હાજર રહો તેવું પણ સતત ઈચ્છે છે. હું આજે એક બીજા કાર્યક્રમમાં રોકાયેલો હતો એટલે મેં મંત્રીશ્રીને કહ્યું કે મારાથી નહીં પહોંચાય. એણે કહ્યું કે એડજસ્ટમેન્ટ કરો અને ચોક્કસ આવો. હું તેમના આ શિક્ષક હૃદયને વંદન કરું છું. આપણે એવી પ્રાર્થના કરી કે ગુજરાતને આવા સાચા શિક્ષકના હૃદયવાળા શિક્ષણ મંત્રીઓ સદાય મળતા રહે, અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ પ્રાર્થના હંમેશા ફળે એવું પણ એ કંઈક કરે. ઘણી વખત શિક્ષકના હાથમાં શિક્ષક આવે ત્યારે હળો મૂંઝાઈ જતો હોય છે, કારણ કે એણે વર્ગખંડમાં જે તકલીફો ભોગવી હોય એ બધી ભૂલીને, જેમ વહુ જ્યારે સાસુ બને ત્યારે દા કાઢી નાખતી હોય છે. મને એ વાતનો ખૂબ આનંદ છે કે 8 વર્ષ પહેલાં બાપુ મેં એક આર્ટિકલ લખ્યો હતો જેનું ટાઇટલ હતું ટકી રહેજો, જમાનો સરકારી શાળાઓનો આવવાનો જ છે. એ આર્ટિકલ બહુ ફર્યો, વોટ્સઅપમાં ખૂબ ફર્યો. મને એ વાતનો આજે અહીંયા આવ્યા પછી આનંદ થયો કે એ આર્ટિકલમાં મેં જે એક શિક્ષક અમારી નજીકમાં સાંગણવા નામનું ગામ, એમાં જેમણે ટેબ્લેટ સ્કૂલ ઉદ્ભવી કરી, એવા શિક્ષકનું આજે અહીંયા 32ની અંદર સન્માન થઈ રહ્યું છે. મને બરાબર યાદ છે કે ત્યારે જૂનાગઢના એક તરુણ કાટબામણા નામના શિક્ષકની પણ મેં વાત લખી હતી કે જેણે આજુબાજુની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓને પોતાની આંબેડકર પ્રાથમિક શાળા જૂનાગઢમાં દાખલ થવા માટે મજબૂર કર્યા હતા. આઈ એમ વેરી હેપી ટુ સી કે ક્યારેક કલમ દ્વારા કોઈ શબ્દ નીકળે છે તો એને દિવ્યતા પ્રાપ્ત થાય એની કાળજી પણ ઉપરવાળો લેતો હોય છે. મને સુભાષને તમે અંગત રીતે ઓળખશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ શિક્ષક હૃદયના શિક્ષણ મંત્રી છે એટલા માટે કે એની પાસે આવા કરુણા હૃદયના શિક્ષકો છે. પોતાના દીકરાનું અકસ્માતમાં અવસાન થાય અને એમાં ઇન્સ્યોરન્સના જે પૈસા મળે એ પૈસાને પોતે પોતાના ખિસ્સે મૂકવાને બદલે એ પોતાની સ્કૂલના વિદ્યાર્થીઓ માટે આપી દે અને આખી સ્કૂલને ટેબ્લેટ સ્કૂલ તરીકે નિર્માણ કરે, એ આજે આ 32માં જોગાનું જો કદાચ પહેલા ક્રમ ઉપર એમનું નામ છે. જો આ ક્રમ પણ એવી રીતે ગોઠવાતો આવ્યો છે. હા, થેન્ક યુ સર. મને બરાબર યાદ છે મિત્રો કે અમને ભણાવતા એ બધા શિક્ષકો સારા નહોતા. મને યાદ પણ છે કે ઘરેથી આસનિયું લઈને જવાનું હતું અને લગભગ હું 4-5 ધોરણ ભણ્યો ત્યાં સુધીમાં મારે 10-12 આસનિયા નવા લેવા પડ્યા હતા, કારણ કે મારું આસનિયું કોઈ ચોરી જ જતું હતું. અને ઘણા બધાના આસનિયા આપી દીધા, એણે ચોરી લીધા, તો પણ હું એક આ વ્યાસપીઠ જેવા મંચ ઉપર આજે આસનસ્થ થયો છું એ હું માનું છું કે મારા શિક્ષકોને કારણે છે. ક્યારે કોઈ સમાજની અંદર બધા શિક્ષકો સારા હોય જ નહીં, હોવા પણ ન જોઈએ. સારા બહુ બધા થઈ જશે તો આપણે શ્રેષ્ઠ શિક્ષકમાં કેદી વારો લાગશે. 2-3 લોકો જ બધે સારા હોય. બાપુના મંત્રાલયની અંદર ને પોતાના કર્મચારીઓમાં એનો આધાર તો 2-3 લોકો ઉપર જ હશે. અમસ્તી આ પૃથ્વી જે વાંકી છે છતાં પણ એક ધરી ઉપર ટકે છે, એ ધરી એટલે આપણે આ શ્રેષ્ઠ જેને નવાજા એ લોકો છે. બાકી વાંકી પૃથ્વીને ઉપાડવાનું કામ એવી એક નાનકડી ધરી ન કરી શકે.
મિત્રો, મારે બે ત્રણ ચોખવટની વાત કરીને મારી વાતને ઝડપથી આટોપી લેવી છે. હું આપને બહુ નિખાલસતાપૂર્વક કહું કે જે નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ પેરામીટર્સ અથવા તો આપે કહ્યું તે ઇન્ડિકેટર્સને આપણે મહત્ત્વના ગણીએ છીએ તે આપણી ભૂલ છે. સ્પષ્ટ કરી દઉં કે માત્ર એકેડેમિક એચિવમેન્ટને જ માપમાં લઈને જો કોઈના ઇન્ડિકેટર્સને સ્થાપવામાં આવ્યા હોય તો એ ઇન્ડિકેટર સાચા નથી જ. હમણાં 15 ઓગસ્ટ ગઈ આપણી સ્કૂલોની અંદર 15 ઓગસ્ટને આગલે દિવસે કે 26 જાન્યુઆરીને આગલે દિવસે ધ્વજવંદન માટેનો પોલનો ખાડો કરનારો છોકરો ક્યારેય 10 CGPA વાળો હોવાનો નથી. વૃક્ષારોપણના ખાડા કરવા હોય તો ત્યારે 1 2 3 4 5 નંબર વાળો કામ આવવાનો નથી. એ 1 2 3 4 5 વાળો છે એકેડેમિક એચિવમેન્ટ વાળો છે, એ એને સ્થાને છે. અને પેલા ખાડા કરનારાઓ છે એ આવતીકાલે આપણા લોકોના ઘરે પ્લમ્બિંગ, આપણા ઘરે ઇલેક્ટ્રિશિયન થઈને કે આપણી નાનકડી પણ એવી સ્કૂટરની રાઇડ ખોટકાઈ હોય ત્યારે પ્લગ બદલી દેવાનું કામ કરનારો એ માણસ બનવાનો છે. ભવેનભાઈએ ઉલ્લેખ કર્યો શિક્ષણ અને કેળવણીનો, આ ભેદ છે. આપણે શિક્ષણના પેરામીટર્સને ઇન્ડિકેટર્સ બનાવ્યા છે અને એના આધારે શિક્ષણ અને કેળવણી બંનેને માપી રહ્યા છીએ. મને તો એવું લાગે છે, થોડી નિખાલસ વાત કરું તો, લેટ અસ નોટ કમ્પેર અવર સેલ્ફ વિથ એનીવન એલ્સ, લેટ અસ કમ્પેર અવર સેલ્ફ વિથ અવર સેલ્ફ. વોટ આઈ વોઝ યસ્ટરડે એન્ડ વોટ આઈ એમ ટુડે, મને મારી જાત સાથે સરખાવા દો. ફિનલેન્ડની વાત ભવેનભાઈએ કહી, આઈ ટોટલી એપ્રિસિએટ ધ ફિનલેન્ડ સિસ્ટમ, બટ ઇટ ઇઝ ફિનલેન્ડ, ઇટ ઇઝ નોટ ઇન્ડિયા. ભૌગોલિક પરિસ્થિતિ જુઓ, ડેમોગ્રાફી જુઓ અને પછી વાત કરો કે ફિનલેન્ડ અહીંયા લઈ આવો. સાહેબ, ફિનલેન્ડમાં 7 ધોરણ સુધી મા બાપ કોઈ દિવસ સ્કૂલે સંતાનને મોકલતા નથી. તમે ફિનલેન્ડ દાખલ કરો ને મા બાપ જો 2.5 વર્ષે તમારી પાછળ ન લાગે મને કહેજો. હા, સારું છે, ત્યાં જઈને શીખીએ, પણ એમાંથી ગ્રહણ કરી શકાય એટલું કરીએ, લઈ શકાય એટલું કરીએ. એ આખી સિસ્ટમ અહીંયા લગાડી દો. સરકાર કેમ લગાડતી નથી? સરકારે લગાડવાની જરૂર નથી, કારણ કે આ સરકારે છેક છેવાડાના ગામડામાં વસતો છોકરો છે એની કાળજી લેવાની છે. અને અમદાવાદની અંદર 5-સ્ટાર એસી ક્લાસરૂમમાં બેઠેલા વિદ્યાર્થીઓની પણ સમાંતરે કાળજી લેવાની છે. આ પેથાણી સાહેબ અહીંયા બેઠા છે, એને પાઠ્યપુસ્તક બંને માટે તૈયાર કરવાના છે. હું એવું માનું છું કે આ ઇન્ડિકેટર્સના આધારે આપણી જાતને આપણે ન તોલીએ તો સારું છે.